હું ભૂગોળું લેવો, ભૂગોળું લેવો ને તો લઈ ગયો. મને અને મારા બે દીકરાઓને પકડાશે. હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડાશે. જયરાજસિંહ ભાઈ કદાચ પૈસા લીધા હોય એવું મને લાગે છે. તો જોયું ને મિત્રો, આ હતા રાજુ સોલંકી કે જેઓ જયરાજસિંહ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસને તેઓએ પૈસા ખવડાવ્યા છે, અને એ કારણે જ કે તેઓ જે ગણેશ ગોંડલની પ્રત્યે રેલી કાઢવાના હતા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની જે દબાવણી બતાવતા હતા ત્યારે જ તેઓએ પોલીસને પૈસા ખવડાવીને એની ધરપકડ કરી હોય છે એવું તેમનું કહેવાનું થઈ રહ્યું છે. ત્યારે રાજુ સોલંકી વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને આ વિવાદ હવે રાજુ સોલંકી અને સંજય સોલંકી બંનેને જેલમાં જવું પડ્યું છે. ત્યારે રાજુ સોલંકીના બંને દીકરા સંજય સોલંકી અને છોટું તેમજ રાજુ સોલંકી ત્રણેયને જેલના હવાલે થવું જવું પડ્યું છે. ત્યારે તમે શું કહેવા માગો છો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને હા, આ જે ગુચ્છી ટોકનો જે ગુનો લગાડવામાં આવ્યો છે એના વિશે પૂરી માહિતી જાણવા માગતો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવશું. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો.